તારીખ 10 એપ્રિલ, આજનો દિન મહિમા, છત્રપતિ શિવાજી. સફળ સેનાપતિ અને વિદેશી મોગલોની સત્તા સામે લાંબા સમય સુધી સંઘર્ષ કરનાર છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ તારીખ 10 એપ્રિલ 1627ના રોજ પૂના નજીક શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમણે તરુણાવસ્થામાં જ ખૂબ ઉત્સાહથી ઘોડેસવારી, ભાલા ફેંક, પર્વતારોહણ, મલયુદ્ધ, ભવાની તલવાર ચલાવવાનું કૌશલ વગેરે શીખી લઈ પોતાની તેજસ્વીતા પુરવાર કરી. લોકોને સંગઠિત કરી સિંહગઢ, તોરણા, રાજગઢ, બારામતી, જાહુલી વગેરે અસંખ્ય કિલ્લાઓ જીતી લઈને મોગલ સેનાપતિઓ અને શહેનશાહ ઔરંગઝેબની ઊંઘ હરામ કરી દીધી. બીજી બાજુ શિવાજીને છળકપટથી મારી નાખવા આવેલા અફઝલ ખાનને વાઘનખથી મારી બીજાપુર સલ્તનતની સામે ખુલ્લી લડાઈ શરૂ કરી. સમાધાન પ્રમાણે શિવાજી દિલ્હી ગયા. ત્યાં ઔરંગઝેબે દગો કરી એમને પકડી લીધા. પરંતુ ચાલાક શિવાજી મીઠાઈના ટોપલામાં બેસી પોતાની રાજધાની રાયગઢમાં પહોંચી ગયા. આ બધી કસોટીમાંથી, કટોકટીઓમાંથી પસાર થઈને શિવાજીએ હિન્દવી સ્વરાજ્ય ઊભું કર્યું. સંપૂર્ણ શાસ્ત્રોક્ત હિન્દુ વિધિ અનુસાર તેમનો રાજ્યાભિષેક થયો અને છત્રપતિ શિવાજી કહેવાયા. ઈસવીસન 1680માં અનેરી સિદ્ધિ મેળવીને જગત પરથી એમણે વિદાય લીધી. કવિ નાનાલાલે કહ્યું છે કે શિવાજી મહારાજ એટલે પૃથ્વીરાજ ચૌહાણ પછીનો સર્વશ્રેષ્ઠ હિન્દુ. છેલ્લી 7 સદીઓમાં ભારતનું રાજમુગુટ અને હિન્દુત્વનું રાજતિલક.